જનીન થેરાપી. જનીન થેરાપી એ બાયોટેકનોલોજીની એવી પદ્ધતિ છે કે જેનો ઉપયોગ કેન્સર, પાર્કિન્સન જેવા રોગોના નિદાન અને સારવાર માટે કરવામાં આવે છે. જનીન થેરાપીને વિસ્તૃત રીતે સરળ શબ્દોમાં આમ વ્યાખ્યાયિત કરી શકાય કે નુકસાની પામેલા કે વિકૃત થયેલા જનીનોને બદલવા સામાન્ય કાર્યો કરતા જનીનોનો કોષમાં પરિચય. બીજી પદ્ધતિમાં વિકૃતિની સીધી જ સુધારણા અથવા રોગોની સારવાર કરી શકે તેવા પ્રોટીન ઔષધોના નિર્માણ માટે ડીએનએનો ઉપયોગનો સમાવેશ થાય છે. જનીન થેરાપીની ઉપયોગિતા જનીનવિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન અને બાયોટેકનોલોજીના પાયાના વિકાસમાં નીચે મુજબ છે. એક, જનીનની ઓળખ જે જનીનિક રોગોના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. બે, સ્વાસ્થ્ય અને રોગોમાં તેની પેદાશોનો ફાળો નક્કી કરવા માટે. ત્રણ, જનીનોને અલગીકરણ કરી તેનું ક્લોનિંગ કરવું. ચાર, જનીન થેરાપીની તકોનો વિકાસ કરવો. જનીન થેરાપીને એક, જર્મલાઇન જનીન થેરાપી અને બે, દૈહિક કોષ જનીન થેરાપી એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક, જર્મલાઇન થેરાપીમાં જર્મ કોષો જેમ કે શુક્રકોષો અથવા અંડકોષોનું રૂપાંતર સક્રિય જનીનોમાં કરવામાં આવે છે, જે સામાન્ય રીતે તેઓના જીનોમમાં સંકલિત થાય છે. આથી થેરાપીના લીધે ફેરફારો આનુવંશિક બને છે. બે, દૈહિક કોષોની જનીન થેરાપીમાં જનીનોને દૈહિક કોષોમાં દાખલ કરવામાં આવે છે, ખાસ કરીને એવી પેશીઓમાં કે જેમાં સંબંધિત જનીનની અભિવ્યક્તિ સ્વાસ્થ્ય માટે ટીકાત્મક છે. દાખલ કરેલા જનીનની અભિવ્યક્તિ રોગોના ચિહ્નો દૂર કરે છે. મૂળભૂત રીતે જનીન થેરાપીની સારવારને બે પથમાં અમલમાં મૂકવામાં આવી છે. એક, એક્સ વિવો એટલે કે દેહ બહારની બાજુએ, જેમાં દર્દીના રુધિરમાંથી અથવા અસ્થિમજ્જામાં કોષો દૂર કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. તેને ઇચ્છિત જનીન ધરાવતા વાયરસમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જ્યારે વાયરસ કોષોમાં દાખલ થાય છે ત્યારે ઇચ્છિત જનીન કોષોના ડીએનએનો એક ભાગ બને છે. આ કોષોને ઇન્જેક્શન દ્વારા દર્દીની શીરામાં આપવામાં આવે છે તે પહેલાં તેમને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. બે, ઇન વિવો એટલે કે દેહની અંદરની બાજુએ, દર્દીના દેહમાંથી કોઈપણ કોષને દૂર કરવામાં આવતા નથી. તેને બદલે વાહકોનો ઉપયોગ કરીને ઇચ્છિત જનીનોને દર્દીના દેહના કોષોમાં દાખલ કરવામાં આવે છે.